ડેન્ગ્યુ જે છે એક પ્રકારની વાયરલ બીમારી છે. ડેન્ગ્યુના ચાર પ્રકારના વાયરસ આવે છે, એમાં મેઇનલી આપણા દેશમાં ડેન્ગ્યુ વાયરસ ટાઈપ 1 અને ડેન્ગ્યુ વાયરસ ટાઈપ 2 સૌથી વધારે જોવા મળે છે. આ વાયરસ જે છે એનું ગ્રોથ ને ડેવલપમેન્ટ જે છે એડીઝ એજિપ્ટી નામનો મચ્છર છે, એ મચ્છરની શરીરમાં થાય. એ મચ્છરમાં વાયરસ જ્યારે મેચ્યોર થાય ને એ મચ્છર કોઈક માણસને કરડે ત્યારે એ વાયરસ માણસના શરીરમાં ને એના બ્લડમાં આવી જાય ને એના 4-5 દિવસ પછી ડેન્ગ્યુના બધા સાઇન સિમ્ટમ જે છે ચાલુ થાય. એટલે મૂળ ડેન્ગ્યુ જે છે વાયરસ ઇન્ફેક્ટેડ મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યુથી બચવા માટે સૌથી પહેલાં આપણે મચ્છરથી એક્સપોઝર ઓછામાં ઓછું થાય ને આપણે મચ્છર આપણને ન કરડે એના માટે ધ્યાન રાખવું પડે. એના માટે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે ડેન્ગ્યુના જે એડિઝ મચ્છર છે એનું જે બ્રીડિંગ પ્લેસ છે જ્યાં મચ્છર ઉત્પન્ન થાય છે એ ખાસ કરીને ફ્રેશ વોટરના નાના નાના કન્ટેનરમાં થાય છે. ધારો કે આપણે ઘરમાં તૂટેલા કપ હોય કે ટાયરના કટકા હોય, ઇવન સિમ્પલ આપણે પક્ષી માટે પાણી મૂક્યું હોય જે ખાસ કરીને વરસાદના સિઝન પછી ચોખ્ખું પાણી એમાં કલેક્ટ થયું હોય એમાં મચ્છર ઈંડા મૂકી જાય છે ને 3-4 દિવસ પછી એ ઈંડામાંથી એડલ્ટ મચ્છર ઉત્પન્ન થાય. એડિઝ મચ્છર છે એ આપણા ઘરની આસપાસ જ ઉડતા હોય ને મોટાભાગના જે એનું બાઇટિંગ ટાઈમ જે છે માણસને જે કરડે એ સવારના ભાગમાં એટલે સૂર્યોદય પછી થોડીક વાર સુધી ને સાંજના ભાગમાં એટલે સૂર્યાસ્ત પછી આ બે ટાઈમમાં સૌથી વધારે એ માણસને બાઇટ કરે ને એક મચ્છર એકી સાથે ઘણા બધા માણસને બાઇટ કરી શકે ને જેટલા માણસને કરડે એટલા માણસમાં ડેન્ગ્યુનો વાયરસ ફેલાઈ શકે. એટલે ડેન્ગ્યુથી બચવા માટે સૌથી પહેલાં ઘરમાં આપણે ચોખ્ખાઈ રાખવાની, ક્યાંય ચોખ્ખું પાણી ભેગું ના થવા દેવું. આપણે ઘરમાંથી બહાર નીકળતા હોય ખાસ કરીને સવારે ને સાંજે ત્યારે મેક્સિમમ આપણું બોડી ઢંકાઈ જાય એવી રીતના કપડાં પહેરવા, મોસ્કીટો રિપેલન્ટ જેમ કે ઓડોમોસ આવે છે અથવા રોલ ઓન સ્પ્રે આવે છે એનું ખાસ ઉપયોગ કરવો. છોકરાઓ જ્યારે નિશાળે જતા હોય એને ખાસ ઓડોમોસ લગાડી આપવું અથવા રોલ ઓન કે સ્પ્રે લગાડી આપવું જેનાથી એને મચ્છર ઓછું કરડે. એવી રીતના આપણે ડેન્ગ્યુમાંથી બચાવ કરી શકીએ છીએ. ડેન્ગ્યુના લક્ષણમાં જે આપણે પહેલાં વાત કરી કે મચ્છર કરડે એના 4-5 દિવસ પછી અચાનક એકદમ ભારે તાવ આવે, મોટાભાગના કેસમાં 102-103 જેટલું તાવ પહોંચી જાય છે, આખો દિવસ તાવ રહે ને આપણે તાવ મટાડવા માટે પેરાસિટામોલ કે કંઈ ગોળી લઈએ એની અસર થોડી વાર સુધી રહીએ પાછો તાવ આવી જાય. તાવ સાથે આંખની પાછળનો ભાગ જે છે એમાં એકદમ દુખાવો થતો હોય, કમરનો દુખાવો અને હાથ પગમાં એકદમ તૂટકડતરને દુખાવો થતો હોય. 3-4 દિવસ સુધી લગભગ આખો દિવસ જેને અમારી ભાષામાં કન્ટિન્યુઅસ ફીવર કહેવાય એ રીતના તાવ રહેતો હોય છે. પછી ધીમે ધીમે તાવનો ઇન્ટેન્સિટી ઘટે ને અમુક જે રેયર કેસમાં ડેન્ગ્યુમાં કોમ્પ્લિકેશન થતા હોય એમાં ખાસ કરીને પેટમાં જમણી સાઈડ દુખાવો થવો, શ્વાસ ચડવો અથવા નાકમાંથી કે પેશાબમાં કે ઉલટીમાં લોહી નીકળવું એવી નિશાનીઓ જોવા મળે છે. પણ ડેન્ગ્યુના કેસમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા 1%થી પણ ઓછું છે. પણ આવી કોઈ પણ નિશાની જેમ કે પેટમાં દુખાવો કે નાકમાંથી લોહી નીકળે કે પેશાબમાં લોહી આવે કે એકદમ ઉલટી થાય, ખાવાનું પેટમાં ન ટકે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડેન્ગ્યુનો નિદાન થઈ ગયા પછી એક તો દર્દીને સંપૂર્ણ આરામની જરૂર છે. વધારે પડતું તાવ આવે આપણે ઘરે થર્મોમીટર હોય તાવ માપી શકીએ તો 101થી ઉપર તાવ હોય તો દિવસમાં 2-3 ટાઈમ સુધી પેરાસિટામોલની ટેબ્લેટ આપી શકાય. ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાલી પેરાસિટામોલની ટેબ્લેટ અપાય, બીજી કોઈ તાવ માટે ગોળી ના અપાય કારણ કે એમાં લીવરમાં નુકસાની થઈ શકે છે. એનાથી વધારે તાવ હોય તો આપણે માથા ઉપર ને આખા શરીર ઉપર પોતા મૂકી શકીએ. ઉલટી કે કાંઈ થતી હોય તો એના માટે એન્ટાસિડ ને એ ટાઈપની ગોળી આપી શકાય. પણ આમ છતાંય જો તકલીફ વધારે રહે, તાવ ના ઉતરે, ખોરાક ન લઈ શકાય તો પછી ડૉક્ટરનો સંપર્ક કરી જરૂર પડે તો આઈવી ફ્લુઇડ કે કંઈ લેવા પડે. બીજી એક વસ્તુ છે કે પ્લેટલેટ કાઉન્ટથી ઘણા બધા દર્દીઓ છે કે 1,00,000ની આસપાસ પ્લેટલેટ કાઉન્ટ હોય તો ગભરાઈ જતા હોય. એ ગભરાવાની જરૂર નથી. મોટાભાગના કેસમાં પ્લેટલેટ કાઉન્ટ સાથે કોમ્પ્લિકેશનનો બહુ રિલેશન નથી ને 20,000 સુધી પ્લેટલેટ કાઉન્ટ ના થાય ત્યાં સુધી મોટાભાગના કેસમાં પ્લેટલેટ ચડાવવાની જરૂર પડતી નથી. જીજી હોસ્પિટલમાં જે છે આપણે નંબર ઓફ બેડ્સ પણ વધારે છે. અત્યારે 700 બેડની જે નવી બિલ્ડિંગ છે એમાં મોટાભાગના વોર્ડ
ને લગભગ 60 ખાટલાવાળું એક્સ્ટ્રા વોર્ડ 9માં મળે, ખાસ તાવના કેસ માટે ને ડેન્ગ્યુના કેસ માટે ચાલુ કરવામાં આવ્યા છે. જે આપણે પહેલાં પ્લેટલેટની ચર્ચા થઈ કે 20,000થી નીચે પ્લેટલેટ કાઉન્ટ જાય ને કોઈ દર્દીને પ્લેટલેટની જરૂર પડે તો જીજી હોસ્પિટલમાંથી આપણે તદ્દન ફ્રી પ્લેટલેટ આપવામાં આવે છે. જે આપણે પ્રાઇવેટમાં ક્યાંય લઈએ તો એક પ્લેટલેટ પેકના 11,000 રૂપિયા થાય છે. આપણા હોસ્પિટલમાં ટોટલી ફ્રી વિનામૂલ્યે આપવામાં આવે છે. જો કે બહુ ઓછા કેસમાં જરૂર પડે છે ને ડૉક્ટરો 24 કલાક હાજર જ છે. ને ડેન્ગ્યુમાં ધારો કે કોમ્પ્લિકેશન થાય તો એ તમામ જાતની સુવિધા ને સગવડ આપણી પાસે, જેમ કે વેન્ટિલેટર છે કે ડાયાલિસિસની જરૂર છે, બધી આપણી પાસે અવેલેબલ છે. ઘણા લગભગ 5-10% જેટલા ડેન્ગ્યુના કેસ છે એમાં મિનિમમ 10-15% કેસમાં પ્લેટલેટ ચડાવવાની જરૂર પડે. એટલે આપણે ધારો કે 700 જેટલા કરીએ તો 70 મિનિમમ 70-100 દર્દીને પ્લેટલેટ ચડાવવામાં આવેલ છે.